વડોદરામાં ફરી ઉઠી છે દૂષિત પાણીની રાવ. નવાપુરા વિસ્તારના લોકો કરી રહ્યા છે ફરિયાદ. અહીં ગટર જેવું ગંદુ પાણી આવી રહ્યું હોવાની ફરિયાદ હાલ નવાપુરાના લોકો કરી રહ્યા છે. સ્થાનિકો હવે સમસ્યાના ઉકેલની માંગ કરી રહ્યા છે. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે કઈ રીતે અહીં પોરાઓ તરી રહ્યા છે પાણીમાં, જીવડાઓ દેખાઈ રહ્યા છે અને આવું પાણી પીવા માટે જાણે કે નવાપુરાના રહીશો મજબૂર બન્યા છે. રાજકોટના ઉપલેટાના પીએસઆઈનો એક વિડીયો વાયરલ થયો છે. ટેપ પટ્ટીમાં ફસાયેલ સાપને બચાવ્યા હોવાનો આ વિડીયો વાયરલ થયો છે. પીએસઆઈએ જીવદયાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. પીએસઆઈ સાપને બચાવતા હોવાનો આ વિડીયો વાયરલ થયો છે. પીએસઆઈએ ટેપ પટ્ટીમાંથી ફસાયેલ સાપને પકડી ટેપ પટ્ટી તોડી તેને બચાવ્યો હતો. તો પીએસઆઈએ માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે જ્યાં તેઓએ એક સાપને ટેપ પટ્ટીમાંથી બહાર કાઢ્યો. ટેપ પટ્ટીના પટ્ટીમાં ફસાયેલો સાપ છે ત્યારે ટેપ પટ્ટીને તોડીને સાપને બહાર કાઢવામાં આવ્યો હતો. પીએસઆઈનો આ પ્રકારનો વિડીયો હાલ વાયરલ થઈ રહ્યો છે. આપ જોઈ રહ્યા છો કે કઈ રીતે સાપ અહીં ફસાયેલો જોવા મળી રહ્યો છે. હવે આ ટેપ પટ્ટીને કાપવામાં આવશે અને સાપને બહાર કાઢવામાં આવે છે. તો જીવદયાનું ઉત્તમ ઉદાહરણ આ પીએસઆઈએ પૂરું પાડ્યું. પોતાના જીવના જોખમે ચોક્કસથી કહી શકાય તેઓએ આ ટેપ પટ્ટી તોડી જેવું તેમની નજરે ગયું કે સાપ અહીં ફસાયેલો છે. તેઓએ આ ટેપ પટ્ટી તોડી અને સાપને સહી સલામત બહાર કાઢ્યો. જામનગરમાં ફરી ધ્રુજી